તમારી બેન ક્યારે જવાની છે? હવે આ રોકાણી છે એની રીતે તો મારે કાઢી થોડી મૂકે છે કે તું આ ઘરમાંથી વહી જતા રહા રે એમ કહેવાય મારે? અરે તમે ભાઈ છો કે ને દુશ્મન છો? તમારે ભાઈ તરીકે ફરજ આવે છે કે તું ક્યારે જવાની છે? અરે પણ એ નાની હોય તો જ્યારે હું એને ડારો દઉં કે ગુસ્સો કરું કે ગમે એમ કરીને એને સમજાવીને એને પાછી એને હારે મોકલી દઉં. હવે એ એક છોકરાની માં છે, જવાન દીકરાની માં છે, એને નહીં ખબર પડતી હોય એટલી કે મારે પિયરમાં બહુ ન રહેવાનું હોય, સાચું ઘર મારું મારું સાસરું છે. વાહ, જો તમારી બેનને આટલી બધી ખબર પડતી હોત ને તો અહીંયા ન હોત. રે એનો વાંધો નહીં, તો કાંઈક ને કાંઈક ના. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ. ભાભી બેઠી છે? હા હા, દેખાયા દેખાયા. તો કેમ ન કીધું જય શ્રી કૃષ્ણ? અરે જરા શ્વાસ તો લેવા દો, માણસ શ્વાસ લે પછી બોલે ને. શ્વાસના ધબકારા આટલી વારમાં તો કેટલી વાર ચાલુ થઈ ગયા હોય. આ હા ભાભી, તમારો જીભડો છે ને તમારી 32 દાંતની વચ્ચે રાખો. એક્ચ્યુઅલીમાં એવું છે ને, 32 દાંત છે જ નહીં, એમાં ઓછા છે. એવું છે? હા હા, દાંપણની ડાળ હજુ ફૂટી નહીં હોય ને એટલે નહીં. હા જો બાંધવા માટે પણ લેવલ જોઈએ. હવે ભાભી સાથે બાંધીને મારે કઈ કુસ્તી જીતવાની છે? મોટા ભાઈ, સવાર સવારમાં કોઈ મગજમારી નહીં, આરામ નામ જપવાનું ને આપણું કામ કરવાનું. એટલે અંદરો અંદરો ઝઘડા કરાવવાનું અને ઘસપરણા કરવાનું કે? પણ હું છે એક મિનિટ રીચા, તમારે બેને એક ઘરમાં રહેવું છે, તું આ થોડા દિવસ આવ્યો હોય તો પછી પ્રેમથી અને શાંતિથી રહેવાય. અરે મોટા ભાઈ, મારામાં તો પ્રેમ જ પ્રેમ ભર્યો છે, મને ખોટા ઝઘડા ગમતા જ નથી. મને તો એમ થાય કે આ માનવ માત્રમાં પ્રેમ વેચું, પણ શું છે આ ભાભીને હું ખટકું છું. કહી દો, મોડા પર આંગળી રાખી અને ચૂપચાપ બેસી રે, હું મારા ભાઈ સાથે વાત કરું છું ને. તો શું કામ ભાભી વચ્ચે વચ્ચે તમારો ચમચો લાવો છો? હા એ નહીં ગઈ બોલે, તારે હું કામ શકે? મોટા ભાઈ, 2000 રૂપિયા આપો ને. જોયું, આ પૈસા માંગવાના હોય ને એટલે ખબર પડી જ જાય. ભાઈને સીધા મસ્કા મારવાનું ચાલુ કરી દે. ભાઈને હોતે ને ભાઈડી છે, છોકરા છે. હા ભાભી, પહેલાં શું કહ્યું મેં? તમારો જીભડો બંધ રાખો કહ્યું. નહીં રે, પૈસા માંગશો ને એટલે જીભડો બંધ નહીં રે. અને સાંભળો, કાન ખોલીને હવે તમારી બેનને પૈસા આપ્યા છે ને, મારે જે ભૂલનું કોઈ નથી. હલો, જ્યાં સુધી મારો અવાજ નીચે છે ને ત્યાં સુધી. બાકી તમને ખબર જ છે કે તમારા 12 ના 24 કેવી રીતે વગાડી શકું. અરે એને બોલવા દે, કઈ નહીં બોલતી. જો તારે 2000 રૂપિયા હું કરવા છે મને કે, ફરવા જવું હશે છોકરાને, કાં તો સિનેમામાં જવું હશે. અને જરૂર હોય તો જ માગે ને. અરે એની જરૂર હોય, હવે મુંડા મારો ને, મારા ભાઈ તમને 10 વાર સમજાવે છે કે ચૂપ રહો ચૂપ રહો ચૂપ રહો, પણ મારા ભાઈનું નથી માનતા. આતે તમે કેવી બાયડી લઈને આવ્યા છો ભાઈ, કે તમારું ઈ ન સાંભળતી. મારા નસીબમાં કોણ જાણે કેવી નણન ભટકાણી છે. નણન છે કે પનોતી છે? નસીબ તો સારા જ છે. મારા જેવી નણંદ માટે તો છે ને આ પેલું વાર માટે 16 સોમવાર કરે ને, એમ મારા જેવી નણંદ માટે છે ને અઠવાડિયાના બધાય વાર કરવા પડે ત્યારે મળે. નસીબદારને જ આવી નણંદ મળે, સમજ્યા? હા મારી વાત સાંભળો. હા હું એ જ કહું છું ભાઈ, 2000 છે ને મારા દેવેનને નવા બૂટ લેવા છે. 2000 ના બૂટ? અહીંયા 200 રૂપિયાની ચંપલ નથી લેતા, 2000 ના બૂટ? એ તો તમારો વિષય ને ભાભી. મારા દીકરાને છે ને નવી ફેશન ના નવા બૂટ લેવા છે ભાઈ, 2000 ના છે, ક્યાં મોંઘા છે. હા રીચાબેન, તમે સ્કૂલમાં ભણવા તો ગયા હશો ને, આ 2000 ની પાછળ મીંડા કેટલા આવે છે? હા તો બરાબર,
2000ના બૂટ લ્યો ને એની કરતા છે ને 2000 તમારા છોકરાના ખાતામાં નાખો ને તો ભવિષ્યમાં એને કામ આવશે. વાહ વાહ ભાભી, તમારી પાસે કોઈ સલાહ માંગી નહીં ને? તો સલાહ શું કામ આપો છો? ભાઈ 2000 કાઢો ને. તું માંગે છે ને હું તને આપી દઉં, એનો મતલબ એમ થોડું કે આવા ફાલતુ ખર્ચા કરવાનો હોય. ફાલતુ નથી, કામના છે ભાઈ. મારો દીકરો કોલેજમાં છે, હવે તમને તો ખબર છે હું તમારા પનારે પડી છું, તમારા આશરે પડી છું. આ તમારા કુમારમાં તો કાંઈ લેવાનું નથી. મારે મારા દીકરા માટે તમારી પાસે 2000 રૂપિયા માંગ્યા. આ 2000 રૂપિયા તમારાથી અપાતા નથી મને. પાણીયાને તો આપે એટલું ઓછું. અરે પાણી આપું લે, તું રોવાનું બંધ કર. લાવો ને ભાઈ, ગણવાના શું એમાં? ગણવાના શું? આપી દીધા, વધે એ બધા પાછા આપી દઈશ. હા, 2000 રૂપિયાના બૂટ છે. હવે હું એક સાડી પણ જોઈ આવી છું 1500 વાળી, એ પણ લઈ લઈશ. અને આ છે ને બંગડી તૂટી ગઈ છે, નવી બંગડીનો સેટ લાવો છે. આટલું બધું લાવવું હોય ને તો નણંદો એ ભાઈને ફોન કરીને કહેવાય. તમે મૂંગા મારા એમાં માર પડી હોય તો ખબર પડે. જા જા આપી દે. નાટક તો તમારી બેનને જ આવડે છે. મને ખબર છે ભાઈ, એના સ્વભાવને લીધે જ આપણા ઘરમાં પડી છે. પણ શું થાય, હું એનો ભાઈ છું, મારે એને કઈ જાકરો થોડો દેવાય છે. વાહ, આવી રીતના પૈસા આપતા રહેવો ને તમારી બેનને તો ઘર બાળીને ઓસરીમાં રહેવાનું થાય. હાલી જ નીકળ્યા છે બેન, 2 મિનિટ પલપલિયા પાડી દે ને ત્યાં તો આપી દે પૈસા. તો પણ માગે તો મારે તો આપવા જ પડે ને, મારે એને ના પડે છે. હા આવી ચાલ. અરે નહીં યાર, હું આજે નહીં આવી શકું. આજે મારે બહાર જવું છે. આ કેટલા દિવસથી યાર હવે બહાર જવું કરીએ પણ મેળા જ નથી પડતો, એટલે આજે બહાર જવું છે. હા હા ભાઈ, તારી ભાભી સાથે બહુ મજા કયો છે. ચાલ તું મૂક. હવે આ કોને બહાર જવાનું કહેતા હતા? આ પેલો વિશાલ છે ને મારો દોસ્તાર. હા એમને. એટલે પણ આપણે દર વખતની જેમ આજે પણ બહાર નહીં જઈ શકીએ. કેમ કેમ શું? બહાર જવા માટે પપ્પા પાસે પૈસા માંગવા પડશે. તો પણ શું થઈ ગયું? શું થઈ ગયું શું? આ ફઈએ દેવેન માટે ઓલરેડી સવારે 2000 રૂપિયા માંગી લીધા છે અને પપ્પાએ આપી દીધા છે. તો હવે આપણે ફઈને આપ્યા છે તો આપણે કઈ રીતે માંગવા? બહુ કરી યાર, આ જ્યારે બહાર જવાનો મેળ પડે ને ત્યારે આવા કંઈક ને કંઈક લોચા હોય. આ ફઈ છે ને, ફઈને પપ્પા પાસે પૈસા માંગવા સિવાય બીજું કંઈ કામ જ નથી. જ્યારે આપણે બહાર જવાનું હોય ને ત્યારે કંઈક ને કંઈક આવો લોચો ઊભો હોય. ફઈ કેટલા ટાઈમથી આવ્યા છે, ક્યારે જવાના છે હવે? આ એના લીધે આપણે ક્યાંય બહાર નથી જવાતું, શાંતિથી આપણે ઘરે પણ નથી રહી શકતા. અરે આજે મને કેટલો મૂડ હતો કે ઘરે જઈને ફ્રેશ થઈને એકદમ હું તને બહાર લઈ જઈશ. આજે મને એવું લાગતું હતું કે આજે તમારે રજા છે ને તો આપણે બહાર જઈશું, પણ એ પહેલાં તો ફઈ પપ્પા પાસે પૈસા માંગી બેઠા અને પપ્પા કાંઈ ના તો પાડે એમ નથી. મમ્મીએ ઘણી મગજમારી કરી પણ તોય પપ્પાએ આપ્યા. મમ્મી બિચારા શું કરે હવે? અને આ પપ્પા છે ને એ એમને બેન છે ને એમને હિસાબે એ પણ થોડા ભાવ વિભોર થઈ જાય છે. પણ હું એમ કહું છું કે ચલો દેવાય, પણ ક્યારેક હોય આ વારે વારે ફઈ આવે, વારે વારે પૈસા માંગે. મારે દેવેન માટે આ લેવું છે, મારે દેવેન માટે પેલું લેવું છે, તો વારે વારે પૈસા આપી દેવાને એમને. તો ફુવાને કહેવાય ને પણ લે. ફુવા પાસે તો પૈસા માંગવા નથી, અહીંયા પપ્પા પાસે આવી આવીને માંગ માંગ કરે. ફુવા પાસે હું પૂછડું માંગે? અહીંયા તો કાંઈ હાલતું નથી એનું. જ્યારે ત્યારે પપ્પા પાસે પૈસા માંગવા આવે છે અને એટલે તેના ભાઈ પાસે નાટક કરે. કેવા રોવાના નાટક કરીને પૈસા લઈ ગયા છે. એ રડવાય લઈ ગયા? હા નાટક કરતા હતા, આંખમાંથી એક આંસુ તો નીકળતું નહોતું. હવે છે ને તમારે તમારા ફઈને સમજાવવા હોય ને એમ સમજાવો અને સમાધાન કરીને એને ઘરે મોકલો. આ કેટલા દિવસ આપણે આવી રીતે જીવવાનું? ફઈને હવે આ પપ્પા સમજાવે ન જ સમજતા તો મારે સમજાવે સમજશે? પપ્પા સમજાવે, પપ્પા સમજાવે તો સમજે ને, પણ પપ્પા તો એનું ઉપરાણું જ લે છે. આ પપ્પાએ બિચારા ક્યાં જાય, એક આ પનારે પડ્યા છે ને ફઈ, જ્યારે હોય ત્યારે આ આયલા આવે લ્યો પૈસાની ઘર પડે ના આયલા. અને એને પાછા એટલી બધી પૈસાની જરૂર શું પડતી છે? એ તો બધું ઠીક છે પણ બીજાના ઘર સંસારમાં તો વાવ વિખર નહીં કરાય. આપણે માંડ માર બહાર જવાનો મેળ પડ્યો હતો, કેટલા દિવસથી આજે મને મૂડ ચડ્યો હતો, હવે પાછું આજે ફરી વાર કેન્સલ કરવાનું.
ફઈ માંગી ગયા પૈસા, એટલે હવે આપણે પપ્પા પાસે કેમ માંગવાના? એ જ વાત છે ને, પપ્પા ક્યાંથી કાઢે વારા ઘડિયા પૈસા? આપણને આપે, ફઈને આપે. અને મને તો લાગે છે દર વખતે આ દેવેન માટે પૈસા માંગી જાય છે ને, આ અવળા રસ્તે ન ચડતો હોય તો સારું, નહીતર એને આટલા બધા પૈસાની કેમ જરૂર પડે? દેવલાને મારે એકવાર મળવું પડશે, કારણ કે આ જ્યારે હોય ત્યારે ફઈ છે ને દેવેનને, એટલે કે ભાણું ભાણું કરીને મામા પાસેથી પૈસા લઈ જાય છે, અને મામાને ભાણિયા ઉપર દયા આવી જાય. બરાબર કે ભાણિયાને છે ને આમ છે ને ભાણિયાને લેવું છે. આ તો પેલું કહેવાય ને કે ભાઈ સો બ્રાહ્મણને એક ભાણિયો, એટલે પહેલી વારથી જ છે ને આ શરૂઆતથી જ આ બધે ભાણિયાને થોડુંક ચાગલાપણું મળ્યું છે ને, એટલે આ બધા મામા છે ને ભાણિયાના નામે પૈસા આપી દે જ્યાં હોય ત્યાં. પણ પછી એની હદ હોય ને, અપાય હું ના નથી કહેતો, બેનું દીકરીને જેટલું દે ને એટલું ઓછું જ છે, પણ પછી આપણે આપણા ઘરની પણ વ્યવસ્થા જોવી જોઈએ ને. એ તમારા પપ્પાને સમજાવવાની જરૂર છે, મને નહીં. અને આ ફઈને છે ને તમે સમજાવો, નહીતર હું હવે ઘરે આવશો ને તો ઘરેથી બહાર કાઢી મૂકીશ, પછી કહેતા ને. ના ના ના, તું એવું કંઈ ન કરતી. જો તારે ને મારે છે ને ડાયરેક્ટ ફઈ સાથે એવું કંઈ આડાવડા વેણ ન બોલાય. એટલે તો કહું છું તમે પપ્પાને સમજાવો. હું છે ને પપ્પા સાથે વાત કરી લઈશ, અને દેવલાને પણ આજે મળીને છે ને હું બરાબરનો એને સમજાવું છું. પહેલા તો તમે એની તપાસ કરો કેટલા બધા પૈસા નાખે છે ક્યાં. એને તો શૂઝના બાને પૈસા લીધા છે કે મારે દેવન માટે શૂઝ લેવા જવા છે. કેટલા પૈસા લીધા એને? 2000. અરે 2000 ના શૂઝ કેવા આવે? એવા પહેરવાને લાયક છે? હું એ જ કહું છું કે એમને ફેર નથી તો પછી આ 2000 ના શૂઝ પહેરવાની હું જરૂર છે ને? આ હું ખુદ 400 રૂપિયા વાળા પહેરું છું. તમે છે ને પપ્પા અરે વાત કરો, બાકી દર વખતે આવી રીતે આપણે ફરવા જવાનું હોય તમારા રજાના દિવસે હું ઘરે દિવસ નહીં કાઢું. તું કાંઈ વાંધો નહીં, શાંત થા, હું છે ને પપ્પા જોડે વાત કરી લઉં છું. હા કહી દેજો, અને જો ફઈ અહીંયા રહેવાના હશે ને તો હું મારા પિયર ચાલી જાઉં. શાંત થા, પિયર જવાની વાત નહીં કરાય. મને છોડીને જવાનું તારે? તો મને ફરવા લઈ જવાની છે? યસ, લઈ જઈશ. હા બસ, તો પણ આ વખતે નહીં, નેક્સ્ટ ટાઈમ હું પપ્પા જોડે વાત કરીને ફરવા લઈ જઈશ. હવે તું જો નેક્સ્ટ ટાઈમ છે ને ફઈ પૈસા માંગવાનું આવા છો હું કહી દઉં છું. નહીં આવે, નહીં આવે, હું વાત કરી લઈશ. હવે હું થોડો ફ્રેશ થઈ જાઉં, ત્યાં માટે તું મારે માટે છે ને ચા પાણી નાસ્તો બનાવી નાખ. ઓકે, તો ઊભું જ છે. હાલો એ મમ્મી. હા કેમ આવી રીતના બેઠા છો? આ મારું કામ થયું કે નહીં? ભૂલી ગયા છો? મને ખબર હતી તમે ભૂલી જ જાઓ. અરે ઓલા 2000 નું મામાને કહેવાનું હતું એ તમે કીધું કે નહીં? હજી નથી કીધું. અરે મમ્મી યાર, તમને હું કહેતો હતો કે યાર મારે જરૂર છે, મારે ઉપર જવાબ આપવાના હોય. કેટલું ઉપર? કોને? અરે ઉપર ને, એટલે મારે આમ. કેટલા નાટક કરવા પડે બેટા જયારે 2000 રૂપિયા નીકળે. એટલે એમ કે તારી માં જાય અને ખાલી હાથે પાછું આવે એવું બને? એટલે તમે 2000 રૂપિયા મારા બૂટ માટે ના લઈ આવ્યા છો? બૂટ માટે? વાહ મમ્મી વાહ, તારો જવાબ નથી. તને કીધું એટલે કામ તૈયાર ગયું હોય. અરે મારો દીકરો 2000 ના બૂટ માંગે અને આ માં ન અપાવે એવું બને? મારી માં તો મારી જાણે છે. હવે છે ને બેટા ડિમાન્ડ નહીં કરતો. જસ્ટ કહેવાનું હતું કે મમ્મી હું આ બાઇક લઈ લઉં એમ. બાઇક તારી પાસે છે ને બેટા? એ થોડી જૂની થઈ ગઈ છે તો ચેન્જ કરવાનો વિચાર હતો. એક મિનિટ પહેલાં તો મને એ કહો, તમે આ 2000 રૂપિયા માગવા માટે શું આઈડિયા? બૂટ તારા બૂટ. તાત્કાલિક નવું બહાનું નહોતું મગજમાં આવતું, એટલે મેં કીધું કે બૂટ તો તારા મામા કે આ 2 મહિના પહેલાં તો નવા બૂટ લીધા. મેં કહ્યું આઉટ ફેશન થઈ ગઈ, મારો દીકરો કોલેજમાં ભણે છે. પણ તું ચિંતા નહીં કરતો, તારે શું જોઈએ છે? બાઇક ને? બાઇક જો, હવે એના માટે તારી માં કેવા દીકડા લગાવે છે.
તું જોજે ને, આ મામી વચ્ચે ન હોય ને તો મામાને ખાલી કરવો અઘરો નથી. પણ શું કરી, આ પેલી બટકી તારી મામી ઓછી નથી, દેખાય એટલી, જીભડો તો 10 ફૂટનો છે. પણ સાંભળ, તું જરાય ચિંતા નહીં કરતો, તારી મા પર વિશ્વાસ છે ને? અરે એકદમ, કારણ કે આ ઘર જેટલું તારા મામાનું છે એટલું મારું પણ છે. આ ઘરની હું દીકરી છું બેટા. વાહ, લગ્ન હતી ને એટલે. તું જરાય ચિંતા નહીં કરતો. જરા કઈ નહીં, આ હું કહું છું, આ મામાનો છોકરો છે એ આમ આપણી બાજુ કેવો સપોર્ટમાં? અરે એ બધા છે ને એની મા જેવા જ મૂળિયા છે, સમજી ગયો ને? આ મામી જેવી છે ને એવા જ બધા છે, સમજો? આ તો આપણે અહીંયા આવ્યા ને ગમે નહીં બેટા, પણ ગમાડવું પડે એ લોકોએ, ગમાડવું પડે, ગમાડવું પડે. હા, કારણ કે તને તો ખબર જ છે ને, આ તારા બાપા હાથે મારું બનતું નથી. વાત વાતમાં તારા બાપા મારી જોડે ઝઘડો કરે છે, એટલે તો આપણે તારા મામાને ત્યાં આવીને રહ્યા છે. આ કઈ મામાને ભગવાને ઓછું થોડી આલ્યું છે, આ ખોબા ભરી ભરીને દીધું છે. અને એમાંથી કદાચ એકાદી વાઇટકો આપણને આમ હા તૂલવી દે તો હું થઈ જવાનું છે. કાંઈ ફરક ન પડે, બધું ચિંતા નહીં કરતો ને. તારી મા બેઠી છે ને, તારી બધી ડિમાન્ડ પૂરી થશે બેટા, બધી. બસ તું ખાલી ભણવામાં ધ્યાન આપ, તું એકવાર મોટો ઓફિસર બની જશે, પછી આ તારી મા જોજે આ લોકો પર કેવો વટ જમાવે છે. મોટો ઓફિસર? હા, તો આ તું ભણવા જ જાય છે ને બેટા, કોલેજ જાય છે. હા, કોલેજ શાના માટે કરાવું છું તને? મોટો ઓફિસર થવા માટે? તો પછી અમારો દીકરો આટ આટલી મહેનત કરે છે, કેટલી બધી વસ્તુ તો જતી કરે છે, નહીતર અત્યારના છોકરા 30 દિવસના 30 નવા કપડાં હોય, 30 બૂટ હોય, છતાંય તું દર 2 મહિને 2 જોડી કપડાં ને 1 જોડી બૂટ લે છે. આમાં કેટલું બેટા તું જતું કરે છે. પણ ચિંતા નહીં કર, તું જે દિવસે આ મોટો ઓફિસર બનીશ ને, એ દિવસે તારી આ માં, તારી આ માં 365 દિવસની નવી સાડીઓ લેશે, મોટા મોટા ઘરેણા લેશે, બંગડી લેશે, અને ફોર વ્હીલ માં નીકળશે. તૈયારી કરી નાખો મમ્મી. બરાબર બરાબર, આમ દમ તો છે હા તારા હમણાં, ગણપતિ જેમ કોબડી જાત. સોરી સોરી મમ્મી. સાંભળ, આ તારા 2000 છે ને મેં તારા પેલી બેગમાં મૂકી દીધા છે, ચટ જોઈને આજે નવા ચકાચક બૂટ લઈ આવજે. હો, ઓકે મમ્મી, થેન્ક યુ મમ્મી. અને બાઇક નું ભૂલાય નહીં મમ્મી. હા, પછી તો બાઇક માટે કેટલા પાપડ વણવા પડશે. પણ ડોન્ટ વરી, બી હેપી, મમ્મી ધરી હે. મમ્મી ઓ મારો લાડકો દીકરો. આવો આવો, પૂરા 15 મિનિટ લેટ છો, અને એમાંય આપણે 1/2 કલાક મળવાનું હોય છે. 15 મિનિટ લેટ, 1/2 કલાકમાં મળીને તું રહેવાનું, એટલે 15 મિનિટ છે તમારી પાસે. સોરી, મને ખબર જ હતી કે તમે ગુસ્સો કરવાના છો. હા, 5 મિનિટ મારો ગુસ્સો અને 10 મિનિટ મળવા માટે આપણે 1/2 કલાકનો સમય કાઢવાનો. સોરી, મને માફ કરશો, નેક્સ્ટ ટાઈમ નહીં મોડું થાય, અને હવે નેક્સ્ટ ટાઈમ તમે પણ મોડા આવશો ને તો હું પણ આ જ રીતે ગુસ્સો કરીશ. તમે લાવ્યા પૈસા? 15 મિનિટ લેટ, 15 મિનિટમાં 5 મિનિટ ગુસ્સો, 10 મિનિટ વધે છે, એમાંથી 5 મિનિટ પૈસા માગવાની વાત. આપણે ખાલી 5 મિનિટ માટે મળીએ છીએ, અને એના માટે આપણે આટલી મોટી સ્ટ્રગલ કરીએ છીએ. પણ મારે શોપિંગ કરવું પણ જરૂરી જ છે ને. શોપિંગ કરવા વાળી? લાવ આલે, આ 2000 રૂપિયા છે. બસ 2000 જ માંગ્યા? હા, તું 2000 મેં આ બૂટ માટે માંગ્યા છે. મારે મમ્મી મને બૂટ ગમ્યા નથી, અને હું બૂટ લઉં એ પેલા જ પૈસા વપરાઈ ગયા, આવા બધા બહાના કાઢવા પડશે. તમારી પાસે તો બહુ સારા સારા બહાના હોય છે ને. હા, એટલે હવે છે ને નેક્સ્ટ ટાઈમ હું
સોનાની વીટી લેવું છે એમ કહીને 10,000 રૂપિયા લઈશ ને. પછી તમે વીટી નહીં લ્યો ને તમારા ઘરે પૂછે તો કે વીટી ખોવાઈ ગઈ એમ કહી દેશ. ખોવાઈ ગઈ એમ કહી દેશો? હા, જો તને ખબર નથી આ મારા મામા છે ને, આ મારા મમ્મી એની પાસે પૈસા માગે છે. બરાબર. તું મારી પાસે પૈસા માગે છે, હું મારા મમ્મી પાસે પૈસા માંગુ છું. અને તમારા મમ્મી તમારા મામા પાસે માગે છે? હા, એ જ કીધું ને કે મારા મમ્મી છે એ મારા મામા પાસે પૈસા માગે છે, તું છે મારા પાસે પૈસા માગે છે, અને હું મારા મમ્મી પાસે પૈસા માંગુ છું. સમજ્યા? સમજ્યા. એટલે મામા પાસેથી મમ્મી પાસે, મમ્મી પાસેથી મારી પાસે, અને મારી પાસેથી તારી પાસે પૈસા આવે છે. એટલે કેટલી લકી છું નઈ, મને તમારા જેવા બીએફ મળ્યા. નગર કોણ હાચવે આવી ગર્લફ્રેન્ડ ને અત્યારના સમયમાં? હા, હવે ખોટા લાગણીના નાટકો નહીં. હા, છે ને એમાં એવું છે કે આ મારા મમ્મી છે ને, ગમે એમ કરીને ઝઘડો બગડો કરીને પણ મારા મામા પાસેથી પૈસા કઢાવી લે છે. એને ખેરા કરે છે ને, ખંખેરા કરે છે. મામા પૈસા આપ્યા કરે છે, મામા જેવા પૈસા આપે એવા હું મમ્મી પાસેથી લઈ લઉં છું, મમ્મી મને પૈસા આપ્યા કરે છે, મારી પાસે જેવા પૈસા આવ્યા એવા તું લઈ લેશો, પણ એમાં મારી પાસે પૈસા આવ્યા કરે છે. પણ એમાં મોઢું બગાડીને હું કયો છો? કેમ તમને પૈસા આપો એ તમને નથી ગમતું, અને આપણી હાટું જ કરું છું ને, આપણે શોપિંગ કરવાની હોય, કેટલું કામ હોય. હા હા, ગયા મહિને મેં તમને જે રૂપિયા આપ્યા હતા એમાંથી શોપિંગ થઈ બધું થયું. મારી એક નાની, છોડને, કાંઈ આવ્યું નથી વસ્તુ મારી તો. પણ આ 2000માંથી છે ને હું તમારા માટે એક એવું મસ્ત લઈશ, ઘડિયાળ લઈશ 2000ની. મને ઘડિયાળનો શોખ નથી, તે જોઈ ક્યારે મેં ઘડિયાળ પહેરી હોય એવું? ખોટે ખોટા લાગણીના નાટકો તમે આવું નહીં કરો યાર, મારા પ્રેમની તમે નાટક કયો. નહીં નહીં, એટલે નાટક નથી કહેતો, તમે સાચા દિલથી જ ઘડિયાળ લેવા માગો છો, પણ મને ઘડિયાળ ગમતી નથી ને બકા, એટલે કંઈક બીજું લેજે એમ કહું છું. બીજું શું લેશું? એક કામ કર, મને છે ને ઓલું હુડી ટાઈપ પણ પાછળ કેપ નો આવે ને એવું ટી શર્ટ બહુ ગમે છે, તો અહીંયા રબર હોય, અહીંયા રબર હોય, અહીંયા આમ રબર હોય, તો એવું કંઈક ટી શર્ટ લઈ લેજે આ વખતે. હા, તો એવું જ કંઈક લઈ લેશું આ વખતે, છે ને તમને આખા રબરથી શણગારી દઈશું. આ વાંધો તારો આ છે, સમજ્યા? હાલો, મારે મોઢું થાય છે, મારે શોપિંગ કરવા જવું છે, એટલે હું છું ને જાઉં છું. હા હા, તો પણ અરે પણ અરે વાત તો પૈસા લેવા આવી તી વૈગી એવું જ લાગ્યું મને તો. યાર ધોખાધડી, દિલ તોડી. આજે આપણે આ તુવેરનું ચેકિંગ કરી નાખ્યા, બહુ વધી ગઈ છે બાપા. આ તુવેર ભલે વધી ગઈ પણ તારા નાટક એ વધી ગયા છે. ભાઈ કેમ છે, મજામાં? હા ભાઈ, મજામાં છું. હું જીવો થાય હું આ તમારા મા દીકરાના નાટક છે ને વધી ગયા. એક મિનિટ. એ ભાઈ, મા દીકરાના નાટકો વધી ગયા છે? બેઠા બેઠા રોટલા તોડો છો બે મા દીકરો. અરે ને ફરે, અરે ને ફરે, ત્યાં મારા પપ્પા પાસે તારા મમ્મી પૈસા માંગવા આવે. હા, તું ક્યાંક કામ ધંધો કર ને તો આ પૈસા વારે વારે ન માંગવા પડે. તમારી વાત રાઈટ છે એકદમ મારા ભાઈ, હું સમજુ છું. પણ કેવું છે ખબર છે, ગયા મહિને મેં સોપારી કાપવાનું મશીન મૂક્યું હતું, 50,000 રૂપિયાનો ધંધો શરૂ કરી દીધો. તમે સાલી સોપારી કપાણી જ નહીં. સોપારી ન કપાણી ને તો તમારા ખર્ચાને કાપો. સોપારી કાપવાની જરૂર નથી, આપણે ખર્ચા કાપવાની જરૂર છે. જ્યારે હોય ત્યારે મારે પૈસા આપો, મારે દેવન માટે આ લેવું છે, મારે દેવન માટે તે લેવું છે. તારા મમ્મી એટલે કે મારા ફોઈ છે ને, વારે વારે મારા પપ્પા પાસે પૈસા માગવા આવે, અને મારે મમ્મી નહીં પાછો એમાં વાંધો છે કે વારે વારે પૈસા માગવા આવે તો પછી મારા મમ્મી બરાડા નાખે કે ન નાખે. હા, હવે તમારા મમ્મી બરાડા નાખે તો તમારે ઘરની મેટર છે ને, એમાં અમે શું કરી? એ કેવા આવ્યા તમે અહીંયા? ના, મારી વાત સાંભળો તમે. હવે જો એક બેન એક ભાઈ પાસે પૈસા ન માગે તો હું માગે? આશીર્વાદ. આશીર્વાદ માગવાના? એ કમ્પલસરી આપવાના હોય, એ માગવાના ન હોય, બરાબર છે? તો પણ એ જ રાખો ને, શા માટે વારે વારે પૈસા માગો છો? બીજાના ઘરમાં ઝઘડા થાય છે, હું એમ કહું છું દેવલા તને. વારંવાર પૈસા ન માગે તો શું કરે? એ કરે લાખ રૂપિયા માગી લે. હાલો કાંઈ વાંધો નહીં, મારા મમ્મીને હું કહી દઈશ કે એ કરે લાખ રૂપિયા માગી લે, પછી વરદથી મોઢું જ નહીં જોવાનું. એ લાખની હો, આ તો તમારા માટે.
આ ધીરે ધીરે 5000 10000 15000 8000 7000 એવા હપ્તે હપ્તે માગીને તો તમને ભારે ન પડે એટલે બાકી અમને શરમ નથી. 1 લાખ રૂપિયા એ ગાળા માગી લેશું બસ. ભાલે ન પડે. આ કઈ બેંકમાંથી લોન લીધી છે? 2000 5000 8000 10000 વારે વારે હપ્તા સિસ્ટમ ગોઠવી છે. આ તો કેવું છે ભાઈ, આ બધું મારે સાંભળવું પડે તમારું, બાકી હું તમારું સાંભળું નહીં. આ તો ધંધો એ કોઈ સેટ થતો નથી અને ધંધો અત્યારે કોઈ છે નહીં એટલે તમારે તમતારે જે કેવું હોય કેવો સાંભળી લેશ. ધંધો ત્યારે સેટ થાય જ્યારે આપણું માઇન્ડ સેટ થાય. માઇન્ડ સેટ કરો ને પહેલાં કે આપણે શું કરવું એ જો દસ ઉજવા મળે ને તો આપને બધી ખબર પડે કે શું ધંધો કરવો અને એના માટે મહેનત કરવી પડે. તમને સાચી વાત કરું, અત્યારે તુવેર ખાતા ખાતા એક સરસ મજાનો આઈડિયા આવ્યો હતો ધંધાનો, ત્યાં તમે આવી ગયા. હવે આઈડિયા હું આવ્યો તો એ યાદ નથી. ઈજ બસ ઈજ ઈજ કહું છું તમને, યાદ નથી ને ઈજ માઇન્ડ સેટ કરો. જો યાદ રહેશે ને તો આપણને ખબર પડશે કે આપણે શું ધંધો કરવો. યાદ નહીં રહે તો ધંધો ધંધાનું વિચારવામાં જ આપણે યાદ નથી રહેતું તો ધંધામાં તમે શું પછી સદા કરશો? બરાબર છે, ધંધો આમ તો ન ચાલુ થાય ને. ના 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 ના, એટલે બરાબર છે. જો મારી વાત સાંભળો, ઓલા ઇડલીવાળા ભાઈ આવ્યા છે, ઇડલી ખાવીને તો ખાઈ લો, બાકી પ્રચાર પ્રચાર કરવામાં તમે રહેવાજો. હું 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 મારી મમ્મીને વાત કરીશ. હો તું મારો મગજ ખાવાને એટલી નથી ખાવી મારે. જ્યારે હોય ત્યારે પૈસા પૈસા પૈસા, ક્યાંક ધંધો શરૂ કરો તો ક્યાંક 2-5 પૈસા મળશે ને તો છે ને મારા પપ્પા પાસે નહીં માંગવા પડે તારી મમ્મીને. હા હવે સલાહ નો આપો, સહકાર આપો અને આવી રીતે પૈસા આપતા રહ્યો. હજી સહકાર જોઈએ છે? હજી ધંધો જ્યાં સુધી સેટ ન થાય ત્યાં સુધી સહકાર ને પ્રેમ ને લાગણી ને બધું તમારું જોઈએ ને. આવી રીતના ધિક્કારશો તો કેમ માલશે? પ્રેમ પણ છે અને લાગણી પણ છે હો, પણ એ ક્યારે એકાદી બે વાર હોય, પછી વારે વારે પૈસા આપીને પ્રેમ ને લાગણી ને એમની સાથે નહીં તોલવાનું. હા એટલે કંઈક ધંધો કરે હું તને કહું છું દેવીન. એક કામ કરો, તમે મને ધંધો ગોતી દો, તમે થોડું ઘણું રોકાણ કરી દો, હું ધંધો કરવા માંડું, પછી તમારી પાસે પૈસા નહીં માગું. બસ છે તમારી પાસે ધંધો કોઈ છે? છે ધંધો નથી કરવો. નહીં ધંધો છે એ સાંભળ લે ધંધાવાળી, ધંધો નથી કરવો ને રોકાણ નથી કરવું. હું જે જગ્યાએ કહું ને ત્યાં તું છાની માની કામ કરવા મળે ને એટલે પૈસા જ આવે. એક મિનિટ, આપણે નોકરી નથી કરવાની હો? લે નોકરી નથી કરવાની. અરે ભાઈ પહેલાં છે ને મારા મનમાં એમ જ હતું કે નોકરી નથી કરવી, નોકરી એટલે નો કરવાની કરી, કોકના હાથ હેઠે આપણે રહેવું, નો કરવાની કરી બરાબર એટલે નોકરી. પણ તોય સાંભળ, અત્યારે મારે છે ને નોકરી કરવી પડે છે, સમજો તું. શું કામ? પરિસ્થિતિને આધીન હોય છે બધું. હા એ તો તમારું ઘર છે ભાઈ, તમે જે કરો એ, તમે અમારા ઘરમાં દખલ કરો, અમારા ઘરના શિડ્યુલ વિકો છો, શું કામ ભાઈ? અચ્છા તો તારે નોકરી નથી કરવી મતલબ? નહીં રખડવું જ છે આમનામ. મેં કીધું રખડવું છે. અને મામા પાસે પૈસા માગવા છે? લે મામાનો એક લાડલો લાડલો ભાણો છું, કદાચ 2-5 લાખ રૂપિયા વાપરીને કા વર્ષે તો મામાનું હું એમાં જ્યાં વહી જવાનું છે. એ તો મામાને ખબર છે કે મામાનો લાડલો ભાણ્યો છે કે પછી. હવે છે ને હું જે કહું છું ને સિરિયસ લે, મારે કામ છે, મારે મોડું થાય છે. મારે કામ છે, કામ કરો. હાલો આપણે ઓલી ઈડલી ખાઈ, હાલો હાલો ફટાફટ હાલો. પપ્પા હા શું કરો છો તમે? સ્પ્રે લગાડો છો? તમે સ્પ્રે લગાવો છો ને, પણ તમને ખબર છે આ તમારા દીકરાની હારો વાટ લાગી ગઈ છે. કેમ તારી પાસે નથી સ્પ્રે? અરે લેઝર આ પડ્યો જ હોય, હવે એમાં તારે મને થોડું પૂછવાનું હોય. તારે ગમે ત્યારે સ્પ્રે લગાવવાનું મન થાય ને એટલે આ ખાનામાં પડ્યો જ હોય ત્યારે લઈને લગાડી દેવાનો. મને સ્પ્રે લગાવવાનું મન નથી થતું, પણ મને છે ને બહાર ફરવા જવાનું મન થાય છે. ફરવા? હા તે મને જઈ આવો ને, એમાં થોડી કંઈ હું ના પાડું છું. તું નંગીતા તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ આવો. બસ જ્યાં જવું ત્યાં જઈ આવો, પણ પૈસા વગર ક્યાં જવું? પૈસા વગર ક્યાં જવું? એટલે જો તું જે કમાશો બરાબર પગાર, એ પૂરેપૂરો તો કાંઈ તું આ ઘરમાં આપી નથી દેતો. તું તારી રીતે બચત કરે જ છે ને, અને ઘટતા હોય તો હું તમને ત્યારે આપીશ. અને તમારે હું કંઈ બહાર વિદેશમાં જવું છે તે તું કહે છે ફરવા, અમારા પૈસા ઘટે છે. વિદેશમાં જવું હોય ને તો 1-1.5 લાખ આપણે જોવે. હાલો હવે તારા આ જવું છે તો ભારતમાં ને ભારતમાં ને તો 2-3 હજારમાં તમે ટેસ્ટથી ફરીને વહી આવો. અને જો આયા જ ફરાય સમજ્યા, અને 2-3 હજારમાં પાછું વહ્યું હોય, બહુ ખર્ચો ન કરાય, અને વિદેશ જવું હોય ને તો આપણે કંઈક બધા હારે જાવું. તારે આયા જવું હોય ભારતમાં તો ગમે ત્યાં કહે ને ઓનલાઈન આવે તો બુક થઈ જશે ને બધા ઉપાડે છે હોતે ફરવાનું એમાં જઈ આવે. બી ને મારે ભારતમાં ફરવા જવું હોત ને તો હું તમારા પાસે પૈસા ન માગત.
મારે બહાર જવું છે ફોરેન, વિદેશમાં ફરવા જવું હોય ને તો ત્યાં ડોલરની જરૂર પડે ને ડોલર પૈસામાં કન્વર્ટ કરવા પડે, એટલે હું તમારા પાસે એ ટાઈપના બધા પૈસા માંગવા આવ્યો છું વધારે, એટલે મારે ડોલરમાં કન્વર્ટ કરવામાં ઈઝી રહે. પણ બેટા એટલા બધા તો હવે એમાં તો 1.5 લાખ રૂપિયા જોવે, એટલા બધા કંઈ ફરવામાં થોડા ખર્ચા ને, એટલા બધા રૂપિયા અત્યારે મારી પાસે છે નહીં. લ્યો કહી નાખ્યું, એટલા બધા રૂપિયા, એટલા બધા રૂપિયા આ મારે એક સાથે જોતા હતા બરાબર, એટલે તમે મને તરત ના પાડી દીધી. અને આ ફઈને જ્યારે હોય ત્યારે 2000 ને 5000 ને 10000 ને એમ કરીને તમે લગભગ 5-1 લાખ રૂપિયા આપી દીધા હશે. અરે પણ હું શું કરું, તું એમ કહેશો કે ફઈને હું કામ આપો છો તો મારે નથી દેવા, એટલે ફઈને મારે દેવાય નથી, પણ હવે એ માગે તો મારે એને હું એમ કેવું, ભાઈ મારા પાસે પૈસા નથી જવા દે તું એમ કહેવું મારે. તો પણ પપ્પા પણ આ રોજનું થયું, હવે તમને કહું આ મારે આઈને આઈને ક્યાંક ફરવા જવું હતું ને પહેલા તો એવું નહોતો થઈ શકતો. શા માટે પૂછો 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 એટલા માટે કે મારે ગમે ત્યારે બહાર ફરવા જવું હોય ને તમારા પાસે પૈસા માગવા હોય ને તો એની પહેલાં ફોઈ તમારી પાસે આવીને પૈસા માગી લે, એટલે મારે હું પછી ઢીકડું માગવું તમારા પાસે. અરે પણ બેટા હું સમજુ છું કે ફોઈને મારે આવી રીતે પૈસા ન દેવાના હોય અને એને એને એ જો સમજે ને તો એને ન માગવાનો હોય, પણ હવે એ સમજતી નથી ને, હવે એમ છે મારી નાની બેન તો મારે એને કંઈ કાંઈ મારે નથી કહેવાય એમ નથી. તમે મને પહેલાં એ કહો કે આ ફોઈને દેવલો છે એ અહીં આપણા ઘરમાં હંમેશા માટે રહેવાના છે? અરે હંમેશા માટે તો ન રહે, પણ હવે એ એની રીતે એમ કહે કે હું હવેથી હવે જાઉં છું તો હું એને કહેવાય કે હા ભાઈ તો તું જા, મારે કાંઈ સામે ચાલીને તો એને એમ ન કહેવાય ભાઈ તું આ ઘરમાંથી જતી રહે, મારે આ ઘરમાં નથી જોતી એમ તો મારે તો ન કહેવાય. એ તમે જ ફોઈને ચાગલા કર્યા છે, જ્યાં સુધી આને આ રીતના પૈસા આપતે રહેશો ને એમને એટલે કોઈથી જવાનું નામ નહીં લઈએ. જ્યારે હોય ત્યારે 2000 માગે 2000 આપી દો, 5000 માગે 5000 આપી દો બરાબર, હવે આમના મેં પૈસા આપતા રહ્યો તો જાય કોઈ દી આપણા ઘરમાંથી. તો હું કરું હાલ એને એમ કહો ધક્કા મારીને બહાર કાઢું હાલ. ધક્કા મારીને બહાર ન કઢાય, પણ એને પૈસા ન આપણે એટલે ઓટોમેટિક એને ખબર પડે કે આ દેવલાને ક્યાંક કામ ધંધે ચડાવાય, એટલે કામ ધંધો કરો મને એટલે ઓટોમેટિક સેટઅપ આવી જાય બધું. અરે પૈસા ન આપું ને તો એ આખા ઘરમાં ઝઘડો કરે, તારી મમ્મી અરે બાંધે અને ફાવે એમ બધા નાટક કરે સમજા, એટલે હું કહું એને પૈસા થોડાક આપી દો એટલે એ થોડા દિવસ દૂબતો રહે. તો પણ ક્યાં સુધી તમે જ્યાં સુધી એને પૈસા આપતા રહેશો ને ત્યાં સુધી આપણા ઘરમાંથી બહાર જવાનું નામ નહીં લે. તો છે ને મારે એને પૈસા આપવાનું તું કરતા રહું એમ કે હું બંધ કરી દઉં એમ તો એ લડાઈ ઝઘડા કરશે એનું કારણ, એટલે મારે કઈ ધક્કો મારી નો બહાર કટાય આવે તું સમજ. બધા વાતો કેવી કરે સમાજમાં, મારી સમાજમાં હું વાતો કરે અત્યારે તમારી વાતો ઓલરેડી કરે છે ને એની વાતો કરે છે, આ ભિખારી વેડા કરે છે ફઈ અહીંયા આવીને નકરા, જ્યારે હોય ત્યારે પૈસા મને પૈસા આપો પૈસા આપો પૈસા આપો, અને તમે આપી દો એને પૈસા જ્યારે હોય ત્યારે, કોઈ દી ન જાય અહીંથી. પણ તું બેટા એવું બોલમાં ભિખારી ભિખારી તારે ગમે તો તારા ફઈ છે મારી બેન છે, મારા ફઈ છે ને એટલે હું એને કાંઈ નથી કહી શકતો, એટલે હું આ તમને કહું છું કે તમે એને કયો ક્યાં મારાથી હવે એને કંઈ વધારે કહેવા હે નહીં, અને હવે થોડા દિવસ છે ને એવું લાગશે ને તો હું કુમાર પાસે જાય હોત અંદર ફુવા પાસે અને એને હોત ને સમજાય ભાઈ, પણ એ શું કરે આમાં એ ફુવા એ પૈસાના કુવા છે, જેટલા નાખો એટલા આવા દો આવા દો આવા દો, એટલે તો આપ એનો તો કાંઈ વાંક નથી, ફુવો તો સારો છે પણ તારી ફોય છે ને એ જેવી છે તો ફુવો સારો છે, ત્યાં રહે નહીં આને ત્યાં રહેવું જોઈને, આનું ત્યાં ટકવું જોઈને ફઈનું તમારા બેનનું. પણ એ તો વાંધો છે નથી ટકતી ને અહીંયા એ જ વાંધો છે, ને પાછો એનો દીકરો દેવેન એ એવો જ છે દેવેન. પાછું તો મેં સાંભળ્યું હતું કે ફૂલડાની ફોરમ એટલે ફઈ, આ કાંઈ ફૂલડાની ફોરમ હોય આવી હોય, ઘરમાં ઘરમાં પડી પડીને વાઇસ નકરી વાતાવરણ બગાડે છે આપણું ઘરનું ફૂલડાની ફોરમ. આ એ ફૂલડાની ફોરમ ન કહેવાય એ છે ને ફઈ ન કહેવાય એ તારે છે ને પનોતી કહેવાય, પણ હવે હું કરું હવે મારે બેન છે ને હું કાંઈ ન બોલી શકું. આ મારે જો એ કેવું હતું ને એ જ તમે કહી નાખ્યું, પનોતી જ કહેવાનું હતું હું, ભિખારી વેડા કીધું ને એમાં તમને થોડું કામ લાગ્યું ફઈને ન કહેવાય એટલે મેં આ શબ્દ બોલ્યો નહીં, પણ તમે કહી દીધું ને સારું થયું, હવે ક્યાંક કરો એનું આમનામ જાઉં નહીં, અમારે ક્યાંક જાઉં ને તો અમે ભૂંડા લાગી છે. સારું હું એને દીકરાને સમજાવ્યું હાલ ને, હવે તું શાંત થા, તું કાંઈ કોઈ કોઈને કહેતો નહીં સમજા. હા હવે કાંઈ નહીં, પણ તમે છે ને મારું ખોટું ન લગાડતા, આ મારો મગજ થોડો હલી ગયો હતો ને એટલે મારે થોડું કહેવાય ગયું હતું, હું જાઉં છું હવે કામે, મારે જાઉં છે.